સ્વાગતમ ઉપસ્થિત સર્વ મહાનુભાવો, ઉપસ્થિત સંતો, મહેમાનો અને આપ સર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થી. આજના આ સુંદર કાર્યક્રમની અંદર આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાને લઈ અને આપણા જીવનની કંઈક એવી વાતોને આપણે સમજવી છે કે જે આપણા જીવનમાં આવવાવાળી જે સમસ્યાઓ છે એનું સમાધાન કરી શકે. તો આવો આપણે વાત કરીએ. આજથી 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર ગાંડીવધારી અર્જુન પોતાના રથ ઉપર સવાર થઈ અને જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરતાની સાથે એણે જોયું કે મારે જેની સાથે યુદ્ધ કરવાનું છે આ મારા જ સ્વજનો છે, તો મારા સ્વજનોની સાથે હું કેવી રીતે યુદ્ધ કરી શકું. અને અર્જુનના મનમાં એક સમસ્યા ઊભી થઈ. સમસ્યા અર્જુનની એ નથી કે યુદ્ધ કરું કે ન કરું. એવું ધ્યાનથી સમજજો, આજે ભગવદ્ ગીતાને સમજવા વાળા લોકો એવું માને છે કે અર્જુનને યુદ્ધ કરવું નહોતું અને ભગવાન કૃષ્ણએ ગીતા કહીને એને યુદ્ધ કરવા માટે તૈયાર કર્યો. કારણ કે આ પોઈન્ટ બિલકુલ રોંગ છે. અર્જુનનો પ્રશ્ન એ છે જ ને યુદ્ધ કરવું કે નહીં કરવું. કેમ? તમે મહાભારતમાં જુઓ, વિરાટ પર્વની અંદર જ્યારે વિરાટનગરમાં યુદ્ધ થયું ત્યારે આ જ સ્વજનો સામે હતા બધા, હે ને? ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન. ત્યારે અર્જુને નાનો પાડી નથી લડવું. પણ મહાભારતના યુદ્ધમાં અર્જુન ના પાડે છે યુદ્ધ નથી કરવું. તો એનું કારણ શું છે? એનું કારણ છે કે અર્જુન કન્ફ્યુઝ છે. અર્જુનનું કન્ફ્યુઝન એ છે કે આ યુદ્ધ કરવાથી મને પાપ લાગશે કે નહીં લાગે. કારણ કે અર્જુન ક્ષત્રિય છે, તો ક્ષત્રિયનું કર્તવ્ય છે યુદ્ધ કરવું. તો અર્જુનને એ વિચાર આવે છે કે જો હું મારા ધર્મનો ત્યાગ કરું તો મને પાપ લાગશે કે જો હું યુદ્ધ કરું તો પાપ લાગશે. તો અર્જુનની મૂળ સમસ્યા છે ભય, પાપનો ભય. અને જે સ્થિતિમાં અર્જુન છે આજે પ્રાય આપણે બધા એ જ સ્થિતિમાં છીએ. હરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક સમસ્યાઓ છે. આપણે ભણ્યા, ખૂબ એજ્યુકેશન લીધું, આપણે આર્થિક રીતે સદ્ધર થયા, આપણે સામાજિક રીતે પણ સેટ થયા. આ બધી વસ્તુ કમ્પ્લીટ થયા પછી પણ આપણી પાસે સમસ્યાઓ છે. આ હકીકત છે કે નથી? છે ને? તો સમસ્યાઓનું સમાધાન શું? તો ઇન શોર્ટમાં એક શબ્દમાં જો કહું તો શ્રીમદ ભગવદ્ ગીતા. કારણ કે અર્જુનનું સમાધાન પણ ત્યાંથી જ નીકળ્યું છે. અને આજે 5000 વર્ષ પછી પણ આપણી સમસ્યાઓનું સમાધાન પણ ત્યાંથી જ નીકળવાનું છે. પ્રોબ્લેમ શું છે? આપણે સનાતન હિન્દુ ધર્મને માનવાવાળા લોકો છીએ. આપણે ધર્મને માનીએ છીએ પણ જાણતા નથી. અને આપણી ધાર્મિક માન્યતાઓ કેવી છે? બસ આપણને કોઈ નાસ્તિક ટાઇટલ ન લગાવી દે એટલે આપણે ધર્મને માનીએ છીએ. કે નહીતર જો નહીં માનીએ તો પછી પાડોશી કે આ તો નાસ્તિક છે. આવો સિમ્બોલ આપણી ઉપર ન લાગે એટલે આપણે નક્કી કર્યું ક્યાંક ને ક્યાંક છેડો જોડો એ કે ભાઈ દેખાવું જોઈએ અમે ધાર્મિક છીએ. જો ધર્મ જે છે ને આ જીવનનું મૂળ છે. શાસ્ત્રોમાં કીધું છે કે મનુષ્ય અને પશુઓમાં અંતર શું છે? આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય એતત પશુભીર નરાણામ. આહાર ખાવું, નિદ્રા સુવું, ભયથી રક્ષણ કરવા માટે સારા બિલ્ડિંગો બનાવવા,
અને મૈથુન સંતાન ઉત્પત્તિ કરવી. આ ચાર કામ પશુઓ પણ કરે છે, મનુષ્યો પણ કરે છે. આપણે આ ચાર કામ કરીએ, આપણી જેટલી પ્રવૃત્તિઓ છે, જેટલી એક્ટિવિટી છે, એ બધા છેલ્લે આ ચાર કામમાં આવીને ઊભા રહે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો આ તો પશુમાં પણ છે, આપણામાં પણ છે, છતાં મનુષ્ય પશુ કરતાં શ્રેષ્ઠ છે. કેમ? આપણે શ્રેષ્ઠ છીએ કે નહીં? કેમ છે? કોઈ ઉત્તર તમે આપવાનો ટ્રાય કરશો કે ભાઈ આપણે કેમ શ્રેષ્ઠ છીએ? કામ તો હરખા છે ભાઈ, ખાવું, પીવું, ઊંઘવું, સંતાન ઉત્પત્તિ. બુદ્ધિ, હા, આ બાજુથી કોઈએ કીધું કે ભાઈ માણસને બુદ્ધિ હોય પશુને ન હોય, તો તમે રસ્તા ઉપર નીકળો, હાથમાં એક પથ્થર લ્યો એટલે કૂતરો ઊભો થઈને ભાગે, એને ખબર પડે કે આ મને જ મારવાનો છે. તો બુદ્ધિ નહોતી એટલે ભાગ્યો. અને આપણે ગાડી લઈને આવતા હોય 25 હોર્ન મારવી તોય રોડે ઊભા હોય, હટે નહીં. વરાછાનો એક્સપિરિયન્સ છે. તો જો બુદ્ધિનો તફાવત હોય તો કોનામ વધારે છે? પશુ વિચાર તો કરે છે, બુદ્ધિ તો એનામાં છે. પણ મનુષ્યની અંદર જે એક્સ્ટ્રા ફીચર્સ જે આપણને મળ્યું છે પ્રકૃતિથી, એ છે ધર્મો હિ એકો અધિક વિશેષ. મનુષ્યમાં પશુ કરતાં એક વસ્તુ જે વધારે છે, એ છે ધર્મ, જે પશુમાં નથી, આ મનુષ્યમાં છે. અને મનુષ્યમાંથી જ્યારે ધર્મ નીકળી જાય તો ધર્મેણ હિના પશુભીર સમાન. જેનામાં ધર્મ નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી. ઓલા ચાર પગવાળા જ, આ બે પગવાળા જ છે પશુ. તો ધર્મ જીવનમાં સૌથી વધારે જરૂરી છે. તો એના માટે સમજવું પડશે ધર્મ એટલે શું. કદાચ અહીંયા તમારા બધાના હાથમાં એક પેન અને નોટ આપી દઈએ અને કહીએ કે ભાઈ તમે લખો ધર્મની વ્યાખ્યા શું છે, ડેફિનેશન, તમે શું માનો છો ધર્મને. તો લગભગ બધાની વ્યાખ્યા જુદી જુદી નીકળશે. આવશે કે નહીં? કોઈ લખે છે રાષ્ટ્રની સેવા કરવી ધર્મ છે, કોઈ કહે છે સમાજની સેવા કરવી ધર્મ છે, કોઈ કહે છે માતા પિતાની સેવા કરવી ધર્મ છે. હા, આ બધા ધર્મો છે પણ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. આ જીવનમાં આપણે માતા પિતાની સેવા કરીએ તો પૂર્વ જીવનમાં પણ એક માતા પિતા છોડીને આવ્યા છીએ આપણે. હવે તમે એ પ્રશ્ન ન કરી શકો કે ભાઈ પુનર્જન્મમાં અમે તો નથી માનતા. જો તમે સનાતની છો, હિન્દુ છો, તો આ પ્રશ્ન ન હોવો જોઈએ કે પુનર્જન્મ છે કે નથી. કોઈ મુસ્લિમ કે ક્રિશ્ચિયન પૂછે કે પુનર્જન્મ છે કે નથી તો એક આશ્ચર્ય છે, પણ આપણને આ પ્રશ્ન હોવો જોઈએ નહીં. ત્યાં પણ આપણો ધર્મ હતો સેવાનો, એની પૂર્વના જીવનમાં પણ કોઈ માતા પિતા હતા. આ બધાને છોડીને આપણે અહીંયા બેઠા છીએ. આ જન્મમાં ઓરેક માતા પિતા છે, આવતા શરીરમાં ઓરેક માતા પિતા ચેન્જ થશે પાછા. તો ધર્મ ચેન્જ. આજે આપણે માનીએ છીએ હું હિન્દુ છું, એક શારીરિક ધર્મની વાત સમજો. કાલે જન્મ કોઈ અમેરિકામાં મુસ્લિમ પરિવારમાં થઈ ગયો કે ક્રિશ્ચિયન પરિવારમાં થઈ ગયો. આજે આ શરીરને હિન્દુ કહીએ છીએ, ત્યાં એ શરીર. તો શરીર સાથે જે બદલાય એને ધર્મ કહેવાય નહીં, પહેલી વ્યાખ્યા. અને ઇંગ્લિશમાં જેને રિલિજન કહેવામાં આવે છે એનું ગુજરાતી ધર્મ નથી. રિલિજનનું ગુજરાતી છે વિશ્વાસ. અને વિશ્વાસ ગમે ત્યારે બદલાય. આજે આપણો વિશ્વાસ હિન્દુત્વમાં છે, કાલે કોઈ બીજામાં થઈ જાય. ધર્મ પરિવર્તન થાય છે કે નહીં? આજે કે કોઈ વ્યક્તિ આજે હિન્દુત્વમાં વિશ્વાસ કરે છે, કાલે પાછો ચેન્જ કરી નાખે. તો સમય સાથે કે શરીર સાથે જે બદલાય એને ધર્મ કહેવાય નહીં. ધર્મ એ છે જે પરિસ્થિતિ, સમય કે દેશ અનુસાર ચેન્જ ન થાય. જેવી રીતે અગ્નિ, અગ્નિનો ધર્મ શું છે? ઉષ્ણતા, ગરમી. તમે વિશ્વમાં ક્યાંય પણ આગ સાંભળો એટલે લાગે કંઈક હળગ્યું હશે, કંઈક બળ્યું હશે, ગરમી. તમે જોયું કે હા ઠંડી આગ લાગી છે ક્યારે, કે આગ લાગીને બધું બરફ થઈ ગયું. ઉષ્ણતા
અગ્નિનો ધર્મ છે, જેને તમે અગ્નિથી અલગ ન કરી શકો. પાણી, પાણીનો જ ધર્મ છે તરલતા, જ્યાં છોટું મૂકો વહેવા લાગે. એમ આત્મા જે છે, એટલે કે આપણું મૂળ સ્વરૂપ, આત્મા તરીકે આપણો ધર્મ છે સેવા કરવી. સેવા વગર કોઈ વ્યક્તિ રહી શકે નહીં. તો આ જગતમાં તમે જુઓ, કોઈને કોઈ વ્યક્તિ કોઈની ને કોઈની સેવામાં લાગ્યા છે. કોઈ માતા પિતાની સેવા કરે છે, કોઈ પરિવારની કરે છે, કોઈ શેઠની કરે છે. વધારે બહુ વૈરાગી હોય રાષ્ટ્રની કરો, એ કે નિસ્વાર્થ ભાવે કરે છે ને ઘણા નેતાઓ, લગ્ન નથી કરતા. કેમ? સેવા કરવી છે છે બધાનો. કોઈક પગાર લઈને સેવા કરે છે, કોઈક પગાર લીધા વગર. હિન્દુ સેવા કરે, મુસ્લિમ કરે, ક્રિશ્ચિયન, જૈન, શીખ, ઇઝ, કોઈ પણ જોઈ લો વિશ્વમાં, હરેક જીવ કોઈની કોઈની સેવામાં લાયો. કેમ? કારણ કે આનું ઇનબિલ્ટ ફીચર્સ છે. આ સેવા વગર રહી શકે નહીં, એટલે કોઈની કોઈની સેવા કરે છે. તો સેવા કરવું એ સનાતન ધર્મ છે. પણ પ્રશ્ન છે કોની? સેવા તો ધર્મ છે, પણ કોની સેવા? તો આપણી પાસે બે ઓપ્શન છે, એક માયા છે, એક ભગવાન છે. જો ભગવાનની સેવા કરશો તો માયાની સેવા ઓટોમેટિક છૂટી જાય, અને જો માયાની સેવા કરશો તો ભગવાનની સેવા ઓટોમેટિક છૂટી જાય. થર્ડ ઓપ્શન કોઈ નથી. ચાલો આ બેની ન કરવી હોય તો આપણી પાસે ત્રીજો કોઈ ચાન્સ નથી, આ ઓટો મોડમાં છે. તો મૂળ વાત હું તમને એ સમજાવું છું, ધર્મ કોને કહેવાય? તો આત્માનો મૂળ ધર્મ છે સેવા. આને જીવાત્માથી ક્યારેય અલગ કરી શકાય નહીં. તો સનાતન ધર્મ શ્રીપાદ રામાનુજાચાર્યની વ્યાખ્યાથી આપણે સમજીએ, જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ અંત નથી, આને કહેવાય સનાતન ધર્મ. તો અર્જુનના મનમાં પ્રશ્ન એ થયો કે ક્ષત્રિય તરીકે મારું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, તો હું યુદ્ધ કરીશ તો મારા સ્વજનો મરશે, જો હું યુદ્ધ નહીં કરું તો ક્ષત્રિય ધર્મનું પાલન નહીં થાય. બંને બાજુ અર્જુનને પાપનો ભય છે, આ એની સમસ્યા છે. તો અર્જુન કન્ફ્યુઝ. અને જો માણસ જ્યારે કન્ફ્યુઝ હોય ને ત્યારે આર્ગ્યુમેન્ટ બહુ કરે. અર્જુન, આપણે જ્યારે કન્ફ્યુઝ હોય ને તો આર્ગ્યુમેન્ટ બહુ. ગીતાનો પહેલો અધ્યાય આખો લગભગ અર્જુનની આર્ગ્યુમેન્ટ છે બધી. યુદ્ધ શું કામ નથી કરવું? મારે આ રાજ્ય નથી જોતું, મારે આ સુખ નથી જોતું, હું જંગલમાં વયો જાય, સંન્યાસ લઈ લેશ. ભગવાન કે રહેવા દે, તું જંગલમાં જઈને ધનુષ જ ઉઠાવવાનો છે. આ તમને કહી દઉં, સ્વભાવથી વિપરીત કોઈ કાર્ય જ્યારે કરે ત્યારે ડખો ચાલુ થાય આપણી ભાષામાં. હવે અર્જુન ક્ષત્રિય છે, ભલે કુરુક્ષેત્રમાં એને યુદ્ધ નથી કરવું, પણ માની લો એ સંન્યાસ લઈને જંગલમાં, તમને શું લાગી સાધુ બનીને રહીએ? કે એ ન્યાય બાણ જ ઉપાડવાનો સ્વભાવ છે. એમ ઘણી વાર એવું થાય, વેપારી સાધુ થઈ જાય ને પછી લોચો થઈ જાય. સ્વામી ખ્યાલ હોય એમ, કારણ કે સ્વભાવ વેપારનો છે, બનાવી દીધો સાધુ ટકે. આ ગીતાનો પ્રારંભ છે, વાત સમજે? અર્જુને કીધું સંન્યાસ લઈને ભીખ માગીને જીવન જીવવું છે, ભગવાન કે એ નહીં, આ યોગ્ય નથી. કેમ? આજ ઘણાને ડર છે. આપણે કહી કે તમે છોકરાઓને ગીતા વાંચવા માટે પ્રોત્સાહિત કરો, તમે ભગવદ્ ગીતા વાંચો, એ કે પ્રભુજી ગીતા વાંચે ને બાવા થાય. અર્જુન બાવો થયો? પેલા નહોતું લડવું એને, ભગવાને ભગવદ્ ગીતા કહીને એને કર્તવ્ય પથમાં લગાડ્યો. અર્જુનને યુદ્ધ નહોતું કરવું, એ કર્તવ્યનું જ્ઞાન કરાવે ને એ ગીતા છે. પણ આપણી મેન્ટાલિટી, આપણી સમજ કંઈક ગીતાને લઈને ઊંધી છે. ત્યારું ગીતા વાંચે બાવા થઈ જાય. ગીતા વાંચે ને એ સાધુ બને, સંત બને, વૈષ્ણવ બને. એને એના કર્તવ્યનું જ્ઞાન હોય કે મારે શું કરવું જોઈએ. તો ભગવદ્ ગીતા એ કર્તવ્ય શીખવે છે. અને અર્જુનનું આ કન્ફ્યુઝન, એટલી આર્ગ્યુમેન્ટ કરી, ભગવાન કૃષ્ણ એકદમ ચૂપચાપ બેઠા. સાંભળે છે બધું, એને બોલવા દેવાનો વાંધો નહીં, કે કેટલું બોલે છે. અને બોલતા બોલતા પહેલો અધ્યાય પૂરો થઈ ગયો, બીજા અધ્યાયમાં એન્ટ્રી થઈ, અને 7 નંબર શ્લોક ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે અર્જુને કીધું, કાર્પણ્ય દોષ પહત સ્વભાવ પૃચ્છામી ત્વામ ધર્મ સમ્મોઢ ચેતા, કે હે કૃષ્ણ મારી અંદર કૃપણતાનો દોષ આવી ગયો છે,
મારું માથું ભમે છે, મને ખબર નથી મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. અને એટલા માટે શિષ્યસ્તેહમ સાધિત્વમ મામ પ્રપન્નમ, આજથી હું તમારો શિષ્ય છું, તમે ગુરુ બતાવો મારે શું કરવું જોઈએ. તો સૌથી પહેલી વાત છે શરણાગતિ. અત્યાર સુધી અર્જુન અને કૃષ્ણ બે મિત્રના મૂળમાં છે, અને જો મિત્ર જ્યારે હોય ને તો એની વચ્ચે જ્ઞાનની ચર્ચા ન થાય, કારણ કે તમે બધા મિત્રો છો હોસ્ટેલના, એટલે તમને ખ્યાલ છે કે મિત્ર મળે ત્યારે ડિસ્કશન શું હોય, જાણો છો ને, બધી મજા ને મોજ ને એમાં કાંઈ લિમિટેશન ન હોય, એની કાંઈ બાઉન્ડ્રી ન હોય. જ્ઞાનની ચર્ચા હંમેશા શિષ્ય અને ગુરુ વચ્ચે થાય. કોઈ વિદ્યાર્થી પોતાના શિક્ષકને જ્યારે ગુરુના રૂપમાં જોવે છે તો જ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, નહીતર સંભવ નથી. સમાન લેવલમાં જ્ઞાનની આપ લે નહીં થાય. અર્જુને શરણાગતિ સ્વીકારી, પણ એક વાતની જે કમી છે આજે એ આ જ છે ગુણ શરણાગતિનો. શું કામ? આજે તમે જુઓ યુવાનોને લઈ અને સમાજમાં કેટલી ચિંતા છે. ભલે આપણે બધા એચિવમેન્ટની બહુ વાતો કરતા હોઈએ કે આપણે એજ્યુકેશનમાં આ કર્યું છે, આપણે મટીરિયલ લેવલમાં આ કર્યું છે, પણ રિયાલિટી છે કે આપણે આપણી આવવાવાળી પેઢી માટે કયું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આજે પ્રત્યેક પરિવાર ચિંતામાં છે. શું ચિંતા છે? કે મારો દીકરો કે દીકરી જે મોટા થઈ રહ્યા છે આ કંઈક ગડબડ ન કરે ને તો સારું. ટેન્શન છે કે નહીં? ભલે તમે બધી રીતે વેલ સેટ છો, આ ચિંતા દરેક માતા પિતાને છે કે છોકરો કદાચ નશામાં ન લાગી જાય. ચિંતા છે કે નહીં? ડ્રગ્સનું દૂષણ જોવો, આજે તમે ખુલ્લેઆમ ચાલી રહ્યું છે બધું. પ્રોબ્લેમ બે જ છે, સ્ત્રીઓમાં ફેશન, પુરુષોમાં વ્યસન. અને આ સમાજ જે રોંગ ટ્રેક ઉપર જઈ રહ્યો છે, અને આવડાને કંઈ કહેવાતું નથી. ભાઈ અમે તો કથાકાર, ઘણીવાર કથામાં હું કહું વસ્ત્રોના વિષયમાં કે ભાઈ સ્ત્રીઓએ આડાવાળા કપડાં ન પહેરવા જોઈએ. એટલે જે મોર્ડન કલ્ચરને માનવાવાળા જે છે માતાઓ બહેનો, એ આવી જાય પછી સોશિયલ મીડિયામાં, તમારી નજર ઠેકાણે રાખો એ કે પહેલાં. આ એક કોમન ડાયલોગ, બરાબર? અમે રેડી છે, તમે તમારી નજર ઠેકાણે રાખો. તમે મને એ સમજાવો કે કોઈ પણ સ્ત્રી પોતાનું અંગ પ્રદર્શન કરતી હોય અને એ પુરુષો પાસેથી એવી અપેક્ષા રાખે કે એની નજર ઠેકાણે રહે, આ કેવી રીતે પોસિબલ છે એ મને લોજિકથી સમજાવો. છે? આ સંભવ નથી. તો પછી આનો ઓર એક કાઉન્ટર ક્વેશ્ચન આવ્યો પાછો, કે તો જે 2 વર્ષ કે 6 મહિનાની બાળકીઓ સાથે જે દુષ્કર્મ થાય એને તો ક્યાં, એને ક્યાં કપડામાં ફોલ્ડ છે? એ શું કામ થાય છે? એનું મૂળ આપણે જાણવું પડે. કે ફિલ્મોની અંદર કે ટીવી સિરિયલોમાં જે પ્રકારની ફેશનને જોઈને તમે એપ્લાય કરો છો, એ વસ્તુ જે વ્યક્તિ જોઈ રહ્યા છે ફોનમાં કે ટીવીમાં, એના મનમાં કામના ઉત્પન્ન થઈ? હવે એક વસ્તુ સમજો કે જે સ્ત્રીને એણે ટીવીમાં જોઈ છે, મોબાઈલમાં જોઈ છે, એ એને તો મેળવી એકવાનો નથી, એને તો એ પામવાનો નથી. તો એ પોતાની કામના ક્યાં કાઢશે? જે પ્લેટફોર્મ મળ્યું એમાં. વાત સમજાય છે? મૂળ આખું કનેક્શન બનેલું છે. અને આ જ કનેક્શન ગીતામાં છે. અધ્યાય 2ની અંદર ભગવાન કહે છે, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુભજાયતે. જ્યારે આ સંસારમાં કોઈ વ્યક્તિ કોઈ વિષયોનું ધ્યાન કરે, કોઈ વસ્તુને તમે ધ્યાનથી જુઓ ને એટલે તમારું એટેચમેન્ટ એમાં થઈ જાય. ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુભજાયતે, અને એના સંઘની કામનાઓ જાગે. સંગાત સંજાય તે કામ. હવે કામના ઉત્પન્ન થઈ તો એના 2 માર્ગ નીકળે. યા તો કામના પૂરી થાય એટલે ઈચ્છા પૂરી થઈ જાય, અને કાં તો અધૂરી રહે. જો પૂરી થઈ ગઈ તો મેટર ત્યાં પતી ગઈ. પણ જો એ ઈચ્છાઓ પૂરી નથી થઈ તો આ કામનાઓનું પરિવર્તન થશે ક્રોધના રૂપમાં. કામાત ક્રોધો બી જાય તે, ક્રોધ જન્મ લે છે. અને તમે તમારા જીવનમાં તમે જ્યારે જ્યારે બહુ ક્રોધિત થયા હોવ એ ઘટનાઓને યાદ કરો.
જ્યારે જ્યારે તમને ક્રોધ આવ્યો છે ને તો એ એટલે જ આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક તમારી ડિમાન્ડ પૂરી થઈ નથી. આ કનેક્શન છે ગીતામાં. જ્યાં તમારી ઈચ્છા પૂરી નહીં થાય એટલે તમને ક્રોધ આવશે. હવે ક્રોધ આવ્યો તો ક્રોધાત ભવતી સંમોહ, ક્રોધમાંથી સંમોહન, બુદ્ધિ સંમોહન સ્થિતિમાં આવશે, અને સંમોહાત સ્મૃતિ વિભ્રમ, અને આવી સંમોહિત બુદ્ધિમાં વિભ્રમ ઉત્પન્ન થશે, મતલબ ભ્રમિત થશે બુદ્ધિ અનેક શાખાઓમાં. અને આવી બુદ્ધિ જે છે એનો એક દિવસ નાશ થાય છે. જેની બુદ્ધિ નષ્ટ થઈ છે, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, આ વ્યક્તિનો પણ વિનાશ થાય છે. આ એક આખી સાયકલ બે શ્લોકમાં ગીતામાં ભગવાને બતાવી છે. તો આ જે સમાજમાં બની રહ્યું છે ને એની પાછળનું મૂળ કારણ આ છે, વિષયોનું પ્રદર્શન. અને તમે જો એવું વિચારતા હોવ કે વિષયોનું પ્રદર્શન થવા દો અને છતાં આપણે એક ચરિત્રવાન સમાજનું નિર્માણ કરવું છે, આવું ક્યારેય સંભવ નથી, ક્યારેય સંભવ નથી. આ અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં ખાવાના પણ નિયમો છે, વસ્ત્રના પણ નિયમો છે, બેઠવા ઉઠવાના સુવાના પ્રત્યેક નિયમો છે શાસ્ત્રોમાં. અને આ સદાચાર આપણે ભૂલી રહ્યા છીએ, સમસ્યા છે. આજે જુઓ કે એ યુવાનો વ્યસનમાં શા માટે વ્યા જાય છે, એને વ્યસન કરવાની જરૂર શું પડે છે? યા તો સંગ એવો મળે છે, યા તો ઘરેથી આપણને એ શિક્ષાઓ મળી નથી. જો ઘણીવાર બાળકો જ્યારે બગડે ને તો આપણે ફોલ્ટ કોનો કાઢતા હોય છે કે આ સ્કૂલમાં ગયો તો ત્યાં બગડી ગયો, અથવા તો આ આ બાજુ જતો તો ત્યાં બગડી ગયો, કોલેજમાં જઈને બગડી ગયો. નહીં, સૌથી પહેલો બગાડ એનો થયો છે એના પોતાના ઘરેથી. કેવી રીતે સમજાવું? હું તો કથાઓમાં ઘણીવાર કહું છું કે કોઈ પણ બાળકનો બગાડ થયો છે ને તો એની પાછળનું સૌથી મોટું કારણ એના માતા પિતા છે. અને માતા પિતા એ આર્ગ્યુમેન્ટ ન કરીએ કે અમે આખો દી ઘરે નથી રહેતા, અમારી પાસે ટાઈમ નથી બાળકો માટે, એ કોઈ વેલિડ આર્ગ્યુમેન્ટ નથી. તમારી નાનપણથી બાળક જુઓ, એક કોમેડી જેવી વાત લાગશે તમને કે આખો સમાજ કેવી કોમેડી કરી રહ્યો છે અત્યારે. બાળક જ્યારે ગર્ભમાં આવે અથવા તો ગર્ભાધાન કરવાનું હોય ને ત્યારે વિધિઓ ગોતતા હોય શાસ્ત્રમાંથી, હો કે હાલો ગર્ભાધાન સંસ્કાર કરાવીએ, સીમંતોનયન સંસ્કાર કરીએ, પુંસવન સંસ્કાર કરીએ, ઘણા નામ ન આવડતા હોય તોય કરે, ખબર ન હોય તોય. તો મેં પૂછ્યું એક આવા બધા પ્રસંગોમાં જતો હોય, ભાઈ આ સંસ્કાર શું કામ કરો તમે? બાળક સારું આવે ને કે પછી જ્યારે બાળક ગર્ભમાં આવે ને એટલે ગીતા વાંચે, ભાગવત વાંચે, રામાયણ વાંચે. એટલે એક વાત તો નક્કી કે ગીતા ભાગવત અને રામાયણ જો વાંચે છે એ માતાઓ, એટલે એને એટલો તો ભરોસો છે કે આ વસ્તુ વાંચવાથી અમારું બાળક સંસ્કારી થશે. પાકો ભરોસો છે કે નથી? તો પછી જ્યારે બાળક જન્મી જાય પછી માતાઓ કેમ નથી વાંચતા? જરૂર તો તમારે છે કે નથી? કે ખાલી ઓલ્યા હાટું જ હતી હે ને? બાળક સારું થવું જોઈએ, આપણે ભલે ગમે એવા હોય. હે ભાઈ, પડતર જમીનમાં બીજ ન ઉગે, જમીન ફળદ્રુપ હોવી જોઈએ. વાત સમજાય? હે કોઈ પણ માતા 9 મહિના પછી આ ચોપડાને હાથ લગાડતા નથી. મારી વાત સાચી છે ખોટી? બાળક જ સંસ્કારી જોઈએ, આપણે ભલે ધમાલ મચાવતા હોય ઘરમાં, બાળક સંસ્કારી હોવું જોઈએ. આ નાટક રહેવા દો. અને આટલો વિશ્વાસ જો રાખો છો તો પછી હવે મજા આવે ક્યારે? જ્યારે બાળક જન્મી ગયો પછી થોડુંક મોટો થયો, સમજતો થયો, એટલે એને શીખવાડે ખબર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર. એને એ જ શીખવાડતા ભગવાનનું નામ. આપણે પહેલાં એવો સમય તો કે પહેલાં બોલે ભાઈ રામ બોલો, કૃષ્ણ, કોઈ ભગવાનનું નામ બોલતા શીખવાડે. કારણ કે સંસ્કારોનું સિંચન ગર્ભાધાનથી પ્રારંભ થાય, જન્મ્યા પછી નહીં. અને પછી બાળકો ટીવી સામે ડાન્સ કરતા હોય, જોવો પાડોશી ને બોલો આ અમારો દીકરો જોવો કેટલો હોશિયાર છે, 2-2.5 વર્ષનો હોય ને મોબાઈલ ચલાવતો હોય ને, જોવો કેટલો હોશિયાર છે, આ તમે કરેલા ધંધાનું પરિણામ છે. તમે એક વાત યાદ કરો કે અત્યારના સમયમાં જે બાળકો જન્મી રહ્યા છે આ બધા જ બાળકોને મોબાઈલમાં આટલી જલ્દી ખબર પડી જાય છે તો બ્રહ્માજીએ નવો લોટ લોન્ચ કર્યો છે કઈ?
આની ઉપર તમે વિચાર કર્યો છે કે નહીં? કે અરે આપણે જ્યારે નવા નવા મોબાઈલ આવ્યા ને ત્યારે શીખતા બબ્બે બરા વૈયા ગયા, આમાં ફંક્શન શું છે, અને ઓલા નાના હોય ત્યારથી હવે તો ઇનબિલ્ટ આવે છે એમ, એને ખબર જ હોય. હું કામ, કારણ કે માતા એ 9 મહિના આ જ કર્યું. અને એક વાત યાદ રાખજો, વાતાવરણ જે છે એનો જ પ્રભાવ બાળક ઉપર આવે. જે વાતાવરણમાં તમે રહ્યા, આ ટેકનોલોજીનો યુગ છે ને, તો બાળક ઈ ટાઈપના આવી રહ્યા છે. આ બધું સાયન્સ આપણા વેદોમાં છે. અને એટલા માટે એક વાત તમે શાસ્ત્રોમાં જુઓ તો સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ને ત્યારે પિયર નહોતી જતી. ક્યારે સીતાજીનું જોઈ લો, સીતાજી ગયા પિયરમાં? દ્રૌપદીનું જુઓ, દ્રૌપદીજી ગયા પિયરમાં? શું કામ? પિતૃકુળના સંસ્કાર યદી લાવવાના છે તો એ સ્ત્રી પિતાના ઘરે જ રહેવી, પતિને ત્યાં રહેવી જોઈએ. અને જો મોહાળમાં વૈયા જાય પછી કે આ મામાને ઘરે જવાનું હોય તો રેડી હોય, ફન્યા ના પાડે છે. આવું થાય કારણ કે 9 મહિના ન્યા કાઢ્યા છે. સમજે, ગર્ભનો એક પ્રભાવ છે, વાતાવરણનો એક પ્રભાવ છે. અને એટલા માટે બહુ બધી વાતો છે ઘણી, પણ મારે તમને ખાલી એટલું સમજાવવું છે કે સારા સંતાનોના સંસ્કાર માટે આપણે ધર્મશાસ્ત્રોનો પ્રયોગ કરીએ છીએ તો આપણને એવું નથી લાગતું કે જે બગાડ થઈ રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક કમી છે, કે આપણા ધર્મશાસ્ત્રોથી આપણે પણ દૂર થયા છીએ અને બાળકો પણ દૂર થઈ ગયા છે. હવે એ બાળકને આપણે શું શીખવાડીએ છીએ? જો તારે આવું બોલવાનું છે, તારે આવા ગીતો ગાવાના છે, બધું ટીવીમાંથી કોપી પેસ્ટ, તારે ક્લબમાં જવાનું છે, અહીંયા જવું પડે, સમય પ્રમાણે આ કરવું પડે, નહીંતર લોકો તને જૂનવાણી કહેશે, ઓલ્ડ ફેશન. આપણે એને રાવણના બધા જ ધંધા મા બાપ થઈને શીખવાડીએ છીએ, બરાબર છે? અને અપેક્ષા શું રાખીએ છીએ? રામ જેવું આચરણ કરે થાય. તો જે માતા પિતા પોતાના બાળકોને મોર્ડન બનાવવા માટે થઈ અને એની માનસિકતા સાથે ખિલવાડ કરી રહ્યા છે ને, તમે પોતે ક્રિમિનલ છો તમારા બાળક માટે, કારણ કે એને રાવણ બનવાનું પ્રોત્સાહન તમે જ આપો છો. વાત સમજાય? અને એ જ્યારે પ્રેક્ટિકલ કરે 18-20 વર્ષે ત્યારે એમ થાય, આવો કેમ થયો? તમે જ કર્યો છો. બાકી તમને કહું, આજે છોકરાઓ વિદેશ ભણવા જાય છે, કોઈ પણ આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલો બાળક હોય, આજે અમેરિકા, યુરોપ, દુનિયાના કોઈ પણ દેશમાં હોય, એના મા બાપને ચિંતા નથી કે મારો દીકરો બગડશે, આ ગેરંટી આજે પણ છે. નકર વાહેથી ફોન આવે, બાપા 4 કરોડનું થઈ ગયું, મોકલજો હવે. આ રિયાલિટી છે કે નથી? બંને બાળકો છે, આ તમારી સામે છે, રિઝલ્ટ જોઈ લો. આધ્યાત્મિક પ્લેટફોર્મથી જે જોડાયેલા છે એને કોઈ જ પ્રકારની ચિંતા નથી, ભલે એનું બાળક દુનિયામાં ગમે ને હોય. કેમ? કારણ કે એનું જડ સનાતન ધર્મથી જોડાયેલું છે. અને કોઈ બગાડી ન હોય કે? પણ આપણી સમસ્યા એ છે કે આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ, સોલ્યુશન ઉપર ધ્યાન નથી. આજે ડ્રગ્સ લઈ રહ્યા છે બાળક, તમે વિચાર કરો કે પરિવારવાળા તો ટ્રાય કરતા જ હશે ને બાળકોના જ બહાર કાઢવાની, સફળતા મળે છે? નથી મળતી. સરકાર ટ્રાય કરે છે કે નહીં? ગવર્મેન્ટ ટ્રાય કરે છે, સફળતા મળે છે? રોજ પેપરમાં આવે, અહીંયા 8 કિલો પકડાણો, આટલા કિલો પકડાણો, ભાઈ ક્યાંય પકડવાની જરૂર નથી. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ખબર છે ડ્રગ્સ ક્યાં મળે છે, એ આપણી સરકારને ખબર નથી. આ દુર્ભાગ્ય છે મોટું. વાત સમજાય છે? 8માં ભણતો બાળક લઈ આવે છે પૈસા આપી, એને ખબર છે? પોલીસને ખબર નથી, સરકારને ખબર નથી. અને પછી કહેતા હોય સારા સમાજનું નિર્માણ કેવી રીતે કરશો ભાઈ? તો આ પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ છે કે બાળકો યુવાન થાય તો ભાગીને લગ્ન કરે છે, આ સમસ્યા છે. ઘણાને એમ હોય કે એકવાર લગ્ન થઈ જાય ને તો ગંગા નાયા. માતા પિતાને પહેલાં આવું હતું, આની એક પેઢી પહેલાં, કે તો પછી ઉપાધિ નહીં. હવે એ છે થઈ ગયા પછી છૂટું ન થાય થાય. આ હસવાની વાત નથી, આ ગંભીર પ્રોબ્લેમ છે. આજ કોઈના ઘરે થયું છે ને, કાલ તમારા ઘરે એ વારો આવશે. કારણ કે જે પ્રકારે સમાજ જે દિશા પકડી રહ્યો છે, આજે કોઈ ન કહીએ કે અમે અમાર નથી આવવાના. સમજી લેજો, આપણે કલ્પના ન કરી હોય આવા બધા કિસ્સાઓ બની રહ્યા છે.
શું કારણ છે આનું? હાલો, પ્રોબ્લેમ તો આપણને દેખાય છે, પણ એના મૂળમાં સમાધાનમાં ઉતરવું પડશે ને. આ બધી સમસ્યા છે અને આને કોઈ રોકી નથી શકતું. જેવો સમાજમાં એટલી સંસ્થાઓ, આટલા સંગઠનો, સરકાર, બધા જ અવેલેબલ છે, કોઈ રોકવા માટે સામર્થ્યવાન નથી. કેવી રીતે બચાવશો તમારી આવવાવાળી પેઢીઓને? તો આ બધાનું કારણ એક જ છે કે ધર્મથી આનું કનેક્શન તૂટી ગયું છે. લોકો ધર્મથી અલગ થયા છે. અચ્છા, અહીંયા જે લોકો બેઠા છે, ઈમાનદારીથી મને કહો, ભગવદ્ ગીતા કેટલાને ઘરે છે? ઓકે, આજની જરા સર હવે વાંચે છે કેટલા? પ્રતિદિન જોયું છે રિઝલ્ટ. કોઈ ક્રિશ્ચિયનને તમે પૂછો એને બાઇબલ યાદ છે, કોઈ મુસ્લિમને પૂછો એને કુરાન યાદ છે. આ હિન્દુઓના બાળકો જેટલા બેઠા છે એને પૂછી લો ગીતા કેટલાને યાદ છે. આવડે છે? નથી આવડે છે. શું કામ? કારણ કે એક કડી તોડી નાખી છે આપણે. શા માટે ભગવદ્ ગીતા નથી વાંચવાતા જતા આપણે? શા માટે એને યાદ નથી કરાવતા? એ બાળકો પણ ભણે છે, એ બાળકો પણ સમાજમાં રહે છે, એ પણ વ્યવહાર કરે છે, અને આપણે મોર્ડન બનવાના ચક્કરમાં આપણા બાળકોને ક્યાં લઈ જઈ રહ્યા છીએ? ભગવદ ગીતા સોલ્યુશન છે જીવનના તમામ પ્રોબ્લેમનું, પણ આપણે જો ઘરે આનો અભ્યાસ નથી કરતા. હું તમને એક ઘટના કહું. મારી એક જગ્યાએ કથા હતી. કથામાં એક ફૂલ એજ્યુકેટેડ વ્યક્તિ, ગવર્મેન્ટ ઓફિસર, એન્કરિંગ કરતા હતા. એટલે એણે એનાઉન્સમેન્ટ કર્યું કે ચંદ્ર ગોવિંદ પ્રભુ આપણને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે, અને સાથે એમણે કીધું કે આપણને ભગવદ્ ગીતાની પણ કથા કહેશે. એટલે જ્યારે કથા પૂરી થઈ ને પછી મળવા આવ્યા એટલે એણે પૂછ્યું, હવે જોજો આટલો ભણેલો વ્યક્તિ છે, પૂછ્યું, પ્રભુજી ગીતા ને ભાગવત બે એક છે કે જુદું છે? હું ગેરંટી આપું આમાંય ઘણાને નહીં ખબર હોય, પણ આપણે જાહેરમાં ન પૂછાય. બરાબર. શ્રીમદ ભાગવદ્ ગીતા એટલે કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ, અને શ્રીમદ ભાગવત એટલે પાવન ગંગાજીના તટે સુખદેવ ગોસ્વામી દ્વારા પરીક્ષિત મહારાજને કહેવામાં આવેલું 18,000 શ્લોકનું આખ્યાન. જેને ગ્રંથનો ભેદ ખબર નથી આની પાસે શું અપેક્ષા કરો તમે? થાય ગ્રંથનો ભેદ ખબર નથી આપણને, એમાં જ્ઞાન ક્યાં હોય? એ કયો તમે હોય? રિયલ વાત કરો ને, આપણે 90% ક્રિશ્ચિયન બની ચૂક્યા છે વિચારોથી. આપણે હિન્દુ કેટલા છે એ ખબર? ખાલી જન્મ હિન્દુ પરિવારમાં થયો છે એટલા જ, અને આમાં કોઈને ખોટું ન લાગવું જોઈએ. હું સાબિત કરી દઉં અત્યારે તમને કે આપણે 10% જ હિન્દુ છીએ. અચ્છા, ઘરે રોજ આરતી કરો છો? બધા દીવાબત્તી કરો છો? મને એ કહો કે અગરબત્તી કેટલી વાર ઘુમાવવાની હોય? આપણી પેઢીઓ હોય કે દીવા ઘુમાવતા ઘુમાવતા, હવે મને એ તમે કહો કે અગરબત્તી કેટલી વાર ઘુમાવવાની હોય અને ક્યાં ફેરવવાની હોય? ખબર છે ભાઈ? જુઓ, આખા ડોમમાં એક વ્યક્તિ એવો નથી જે આ વાત જાણે છે. તમે કયા આધારે કહો છો ગર્વ છે કહો હું હિન્દુ હે? કઈ વાત ઉપર તમને ગર્વ છે હિન્દુ હોવામાં? એ કહો નથી આપણે શાસ્ત્ર જાણતા, નથી સદાચાર જાણતા, હે? અચ્છા, આ માથે હાથ ફેરવો તો બધા પાછળ શીખા છે. મુસલમાનને જોવે ને તો આપણે ને આપણે લોકો પ્રશંસા, બાકી ટોપી વગર નીકળે નહીં એવો ક્યારેય. આપણને શું તકલીફ થાય છે ભાઈ? આપણા જ ધર્મની મજાક, પોતાના ધર્મની મજાક ઉડાવતો હોય ને એવો એક જ વર્ગ આ પૃથ્વી ઉપર છે, અને એ હિન્દુ છે. કોઈ તિલક કરીને નીકળે ને તો તિલકવાળાને એ પાખંડી જ માને. આ બધા પાખંડી હોય. શું કામ? બોલિવૂડનો પ્રભાવ છે.
કારણ કે બોલિવૂડમાં ગુંડો તિલક કરે, હીરો ન હોય કોઈ. જોયું છે ક્યારે? ફિલ્મ જોતા છો ને તમે? જે ભગત હોય, પંડિત હોય ને, એ ચોર હોય, આવું નરેટિવ બોલિવૂડે સેટ કર્યું છે. આ શિખા જનોય આ બધું શું કામ ધારણ કરવાનું છે? પદ્મપુરાણ કહે છે, સાત પેઢી સુધી કોઈ શિખા અને જનોયનો ત્યાગ કરે ને, એની આઠમી પેઢી ચાંડાળા બને. વાત સમજો, આપણે મોડું નથી થયું, આજ કદાચ એક જ પેઢી ગઈ છે. વાત સમજાય છે? આ બધું ભૂલી ગયા છીએ અમે, આ બધું મજાક લાગે છે. આપણો બાળક શિખા રાખીને સ્કૂલમાં ગયો હોય ને, તો બે જણા મજાક ઉડાવે ને તો જવાબ નથી આપી શકતો. ઘરે આવે કમ્પ્લેન લઈને રોતો રોતો, આવડા મન ખીજવે છે. અરે તિલક ને શિખા લઈને અને ગર્વ હોવો જોઈએ. આ નથી થતું, કારણ કે પરિસ્થિતિ આખી વિપરીત. આ બધી વસ્તુઓમાંથી ઘરેથી આપણે શું શીખવાડીએ છીએ બાળકોને? નહીં કહેતો છે કાંઈ? હવે આપણને જ નોલેજ કૂવામાં જ નહીં, અવેડામાં ક્યાંથી આવે? અને હવે આપણે આ પેઢીઓની સુરક્ષા કરવા નીકળ્યા છીએ. આપણને પાવર હોય ને, આપણી પાસે પૈસા છે, બધું સાઈડમાં પડ્યું રહે. આ જ્યારે થાય છે ને, ઘણા ઘણા સારા પરિવારના બાળકોને ટ્રેન કરીએ છીએ, કરોડો અરબો રૂપિયા હોય, ડ્રગ્સમાં લાગી ગયો હોય ને, કાંઈ ન કરીએ કે ફેમિલી ધન કામ લાગે છે? નહીં લાગે. એટલા માટે ધર્મ જીવનમાં જરૂરી છે, કારણ કે આ બધામાંથી બચવાનો ઉપાય જે છે ને એ ધર્મ છે. જ્યાં સુધી ધર્મની શરણમાં નહીં આવીએ, ત્યાં સુધી આપણો કોઈ જ ઉકેલ આપણને મળવાનો નથી. આજે જુઓ તમે, મેન્ટલ સ્ટ્રેસ વધતો જાય છે, લોકો માનસિક રૂપે બીમાર. શા માટે આવે છે આ બીમારીઓ? એવું કયું ટેન્શન છે ભાઈ? હે, હંમેશા મેન્ટલ ડિપ્રેસ, ડિપ્રેશન, ગોળીઓ લેવાની, આ બધું શા માટે? કારણ કે આપણી પાસે સાચું જ્ઞાન નથી, અને જ્ઞાન નથી તો જીવન અંધકારમય છે. અમે તો ડોર ટુ ડોર જઈએ ગીતા લઈને, કે આ ભગવદ્ ગીતા લ્યો, અમારે શું જરૂર છે? તું ગાંડો થવાનો જ, આ દવા આપી તને પહેલેથી, આ 20 વર્ષ પછી તું ગાંડો જ કાઢવાનો છે, એટલે પહેલેથી ટ્રીટમેન્ટ લઈ લે, હે, શું જરૂર છે ભાઈ? આ જીવનનું વિજ્ઞાન છે, આને નહીં સમજો તો પછી તમે શું શીખવાડશો આગળ? હવે જુઓ, ધર્મના અંદર આપણું લેવલ ક્યાં ગયું છે? નથી અગરબત્તી ગુમાવવાની અર્ચનની આપણને ખબર પડતી, નથી કોઈ ભગવાનની સેવાના નિયમો ખબર, નથી કોઈ ધર્મ, બસ ખાવું પીવું મોજ. આ બોલું બહુ બધા આવા પ્રોગ્રામમાં આવડ્યું હોય ને, બસ મોજ કરો એ કે, પણ હે ની મોજ એટલે આવે, આડું મોજમાં લેણું થઈ ગયું, હે, આ આ મોજ છે, લેણું થાય તો ભાઈ આત્મહત્યા કરે. હું બહુ સમયથી ન્યૂઝમાં જોઉં છું, પેપરમાં, એક્ઝામ જ્યારે આવે એટલે આઠમા ધોરણમાં ભણતા બાળકે આત્મહત્યા કરી, દસમા ધોરણમાં ભણતા બાળકે આત્મહત્યા, આને પ્રોબ્લેમ શું છે? તમે ક્યારે વિચારવાની ટ્રાય કરી? તો ઘણીવાર લોકો માર્ક્સ ઓછા આવ્યા ને એટલે. તમે મને હૃદય ઉપર હાથ રાખીને કહો કે માર્ક્સ ઓછા આવ્યા હોય તો કોઈ આત્મહત્યા કરે ખરા? આ રીઝન તમને બેહતું હોય ભલે, મને તો વાંચ્યું તેદુંનું નથી બેહતું. ભાઈ થોડાક ઊંડા ઉતર્યા આમાં એટલે ખબર પડી કે આવા જે બાળકો છે ને, એ ક્યાંક ને ક્યાંક વ્યસનમાં ફસાણા હોય, ઘરેથી પૈસા મળતા ન હોય એટલે ઓલા ગલ્લાવાળા વ્યાજે આપતા હોય, વ્યાજ ચડતું જાય, એ તમે જાણો છો ને, 8%, 10%. આવી લાખ રૂપિયાનું લેણું થાય ને એટલે એ બાળક માટે બહુ ગણાય લાખ રૂપિયા. ભરવાની કેપેસિટી હોય નહીં, ઘરે કહીએ કેમ ન હોય, એટલે એ શું કરે? એક્ઝામના રિઝલ્ટની વાટ જોવે. હવે અંદર શું લખ્યું હોય તેને જ ખબર છે, માર્ક્સ ઓછા આવવાના છે, અને એ એનો થયેલો આ કાંડ રિઝલ્ટની આડમાં છુપાવી દે છે આ બાળક. અને પછી ન્યૂઝમાં એવું આવે કે આને માર્ક્સ ઓછા આવ્યા ને એટલે એણે આત્મહત્યા કરી છે. આ રિયાલિટી નથી? આપણે જેટલું વિચારીએ છીએ ને એનાથી 100 ગણો બગાડ થઈ ચૂક્યો છે બહાર, ત્યારે તમે નીકળો. આ સમસ્યાઓ છે આપણી, અને આવી બધી સમસ્યાઓનું સમાધાન, આનો ઉપાય શું છે? તો જેટલા પણ મટીરિયલ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન છે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ. આ બધા પ્રોબ્લેમને સુલઝાવવામાં માતા પિતા ફેલ ગયા છે,
કુટુંબ પરિવાર ફેલ ગયા છે, સરકાર ફેલ ગઈ છે. આને સુધારી કે એ એક જ વસ્તુ છે અને એ મંદિરો છે, આધ્યાત્મિક પ્લેટફોર્મ છે. ગમે એટલો વિરોધ કરી લો મંદિરનો, આની સિવાય રસ્તો બીજો કોઈ નથી. કારણ કે વિરોધમાં તો આપણે આગળ જ હોય, આંદોલનમાં મંદિરો ન હોવા જોઈએ. તો હું થિયેટરો ખોલવા, તમારે આ દારૂની દુકાનો ખોલવી છે. અને કોઈ હિન્દુને એવું લાગતું હોય ને કે આપણે બહુ મોટા મર્દના ફાળિયા છીએ, આવો કોઈને ઈગો હોય કે હું આમ પાવરફુલ માણા, એમ ગમે એનો વિરોધ કરી લઉં. મંદિરોના વિરોધમાં, કથાઓના વિરોધમાં જે આગળ આવતા હોય ને, એને કંઈ એક વાર થિયેટરનો વિરોધ કરીને બતાવો, એક વાર દારૂના અડ્ડાઓનો વિરોધ કરીને બતાવો, એક વાર ક્રિકેટ કે આ સટ્ટાઓ જે ચાલે છે એનો વિરોધ કરીને બતાવો. ન્યા કેમ નથી કરતા ભાઈ? સટ્ટા ખુલ્લે આમ રમાય છે ને, તો ન્યા કેમ આંદોલન કરવા નથી જતા કે ભાઈ અમારા છોકરાને બગાડવાનું સાધન છે, આ બંધ કરો એમ? કારણ કે ન્યા ખબર, અહીં કોક ભાંગી નાખે, તિલકવાળા બિચારા અહિંસક હોય એટલે આની હારે ગમે એ કરો, ઓલા તો ઉપાડી લે તરત ગળા કાપી નાખે કોક. એટલે આપણો પાવર કેટલો છે ને એ આપણને અહીં દેખાઈ જાય બધું, આપણે કેટલા પાવરફુલ છીએ ને. મેં કથામાં હમણાં મોટા વરાછા કથામાં વાત થઈ, મોટા વરાછાની અંદર 50 હોટલો ચાલે છે ટોટલ વ્યભિચાર માટે. કોઈ સામાજિક લેવલનો એવો માળા લઈને આવો જેના પાવર હોય કે બંધ કરાવે અને કરો વિરોધ, લ્યો તાકાત હોય તો થાય. હિન્દુઓની આદત એ છે, પોચું હોય ન્યા ઢાંઠી ખૂતાડવાનું. વાત સમજાય છે? આ બધા દૂષણો સમાજમાં છે. કોની તાકાત છે એનો વિરોધ કરવાની? તમારા જ બિલ્ડિંગની નીચે પાનનો ગલ્લો હાલતો હોય બંધ કરાવી શકો છો? આખી સોસાયટી મળી નહીં તે થાય ન થઈ શકે ક્યારેય નથી. ખોટી જગ્યાએ એનર્જી વેસ્ટ કરી રહ્યા છીએ. જો કોઈ પણ મંદિર હોય, ધર્મ હોય, કોઈના મનમાં એવું સારું ન્યાય બધું ખોટું જ થાય છે. પાંચ જણા પરિવારમાં રહેતા હોય ને તો એ પાંચને આપણે નથી આચવી શકતા. અહીંયા તુંડે તુંડે મતિર ભિન્ના, અલગ અલગ માથાવાળા બધા હજાર લાખ આવીને ભેગા થયા હોય, બે પાંચ હડેલા હોય, એમાં હું વાંધો જ ભાઈ? તમારા જ ઘરે તમારો જ દીકરો બગડી જાય, ઘરમાં જ કાઢી મૂકો છો? પાંચ જણના ફેમિલીમાં એક બગડ્યો હોય ઘરે જ કાઢી શકો છો? તો આટલી મોટી સંસ્થાઓ ચાલતી હોય, માની લો કે કંઈક થોડું ઘણું આડુંઅવળું થઈ ગયું, બે પાંચ સાધુઓની કંઈક આમ તેમ વાતો આવી, એનાથી આખો ધર્મ ખરાબ થઈ ગયો છે? શું લાગે છે? ક્યાંક બગડ્યું છે તો સારું છે ને, તો હારામ બેહો ને, બગડેલા મુકામ જવું જ તમારે. અને સૌથી મોટી આપણી બીજી કમી શું છે ખબર? આપણે ક્યાંક સરેન્ડર તો થઈ જવી, શરણાગત થઈ જવી, પણ આપણે છે ને બુદ્ધિને શરણાગત કરી દઈએ છીએ. અને ગીતામાં આ જુઓ, અર્જુન શરણાગત થયા છે ભગવાનને, પણ એણે એની બુદ્ધિ સરેન્ડર કરી. જ્યાં જ્યાં લાગ્યું ને ત્યાં અર્જુને પ્રશ્ન કર્યા છે, પ્રભુ આને સમજાતું, આ શું છે, આ મને વિપરીત લાગે. અને એવું ભાગવતમાં પણ છે. સુખદેવજીએ જ્યારે કીધું કે નરક જાતા કોઈને બચાવ હોય તો એને પ્રાયશ્ચિત કરવું જોઈએ, તો પરીક્ષિત મહારાજે કીધું નહીં, આ મને બેહતું નથી. કેમ? કારણ કે પ્રાયશ્ચિતથી પાપ નાશ થાય પણ પાપની વાસના જાય નહીં. તો કંઈક બીજો ઉપાય બતાવો. અને ત્યારે સુખદેવજી અને ભક્તિનો ઉપદેશ આપે છે, હરિનામનો ઉપદેશ આપે છે. તો વાત એ સમજવાની છે કે આપણે ક્યાંક શરણાગત થયા તો બુદ્ધિને શરણાગત નથી કરવાની. ત્યાં તમારી અંદર એટલો વિવેક હોવો જોઈએ કે રાઈટ છે ના રોંગ છે. ભાઈ ના ના, મારા ગુરુ છે એટલે એ ખોટા હોય જ નહીં. ગુરુ ઈ જાહે નરકમાં, તમે ઈ જાહો નરકમાં રે, અને બે ત્યાં ભેગા થાવો. પછી ગુરુજી બોલે, તું કેમ આયા? ગુરુ તમારી કૃપા, તમારો ચેલો બહેનો તો આયા જ આવી નહીં. અમારા બ્રજવાસી સંતો કહે છે, અંધ ચેલા અંધ ગુરુ, નરક મેં કરે ઠેલમ ઠેલા. બે બોલો, ચેલો મારે ગુરુને એક મૂકો ન્યા, આવો ઉપદેશ દેવાય ખોટો? અહીંયા હલવાડી દીધો મને, ભાઈ ગુરુ એને એક વળગાડે, મેં ખોટો દીધો, તારે તો હોવી જોઈએ ને લેવો કે નહીં લેવો. એ વાત સમજાય? એટલે અલ્ટિમેટ આપણી ઉપર ડિપેન્ડ છે કે વિવેક બુદ્ધિ દ્વારા સત અને અસતના ભેદને શીખવું. ગોસ્વામીજી કહે છે ને, આ શાસ્ત્રને સત્સંગથી મળે, બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોય. આ વિવેક બુદ્ધિ ન હોય સાચા અને ખોટાનો ભેદ કરવાની, તો કોઈ પણ આવીને છેતરી જાય. પ્રભુપાદે એક ઉદાહરણ આપતા, તમારે સોનું લેવું હોય અને નીકળો, 70,000 ભાવ છે ને અત્યારે,
75 થઈ ગયો. હા, 75,000 ભાવ છે ભાઈ સોનાનો. માર્કેટમાં નીકળ્યા અને કોઈક રસ્તામાં મળે, ભાઈ કેણપા જવું, એ કે સોનું લેવું છે. આપણી પાસે છે એ 35,000 ભાવમાં. તો ઓલો આપી દે કે લાવી 2 કિલો દઈ દઈએ, 35 ભાવમાં મળતું હોય લઈ લેવાય નહીં, લાવીને તિજોરી મૂકી દે, મારી દે તાળા છે. આપણે હાચવી કેમ ખબર જ છે ને, સે ભારે ટીંગાઈ જાવી, તાળું આમ બરાબર લાગ્યું છે કે નહીં. અને પછી જીવનનો અંતિમ સમય આવે અને ઓલા દીકરા હોય ને બોલાવે કે હાલો બધા હવે વેચી દેવી આપણે, ઓલું 2 કિલો હોનું છે એ બહાર કાઢો. પણ દીકરા જાણકાર હોય ને કે બાપા આ તો પિત્તળ છે. હે, તો સોનામાં ને પિત્તળમાં ભેદ ખબર ન હોય તો હોનાના ભાવમાં કોઈક પિત્તળ ભટકાડી દે. વાત સમજાય છે? એમ સાચા સાધુ, સાચા ગુરુઓ, સાચા શાસ્ત્ર, સાચું અધ્યાત્મ જો ખબર ન હોય તો ઠગવાવાળાની કમી નથી. કોઈ એમ કે આવા ઠગ ગુરુઓ કેમ છે જગતમાં? તમારે છેતરાવું છે. ઠગ હારા ગુરુ તો છે, પણ ઠગ હોય ત્યારે શું કામ છે? કારણ કે આપણે એવા જોતા જ, તમે હારા ગુરુ પાસે જતો કે ભાઈ જો આ નિયમ પાલન કરવો પડશે, આ નથી ખાવાનું, આ બંધ કરવું પડશે, તો કે એ નહીં હાલે, અઘરું પડે. તો સસ્તાવાળા ગોતો એ કે હે, જાઈને તરત માળા બાંધે કે હાલ તું છેલો, હું ગુરુ, ગુરુ પૂર્ણિમાએ હાજરી પુરાવજે, બાકી તું તાર રસ્તે, હું મારા રસ્તે. થઈ ગયું કલ્યાણ તમારું. આ ગુરુ છે. પણ જો હીરાના માર્કેટમાં રિજેક્શન નહીં મળે ને ડિલક્સ માલય મળે, એમ શું લેવું છે એ આપણે નક્કી કરવાનું છે. વેરાયટી બધી છે દુનિયામાં, સમજાય છે? પણ આ બુદ્ધિ ક્યાંથી આવશે? શાસ્ત્ર દ્વારા. જો ગીતા વાંચતા હશો ને તો આ જગતમાં કોઈની તાકાત નથી કે તમને છેતરી શકે. આ નથી આપણી પાસે, નોલેજ ઓફ સોર્સ નથી. તો શું થશે? જે કોઈક આવીને જેની વાત સારી લાગી માનવું પડશે, આપણે જબરજસ્તી માનવું પડશે. એટલા માટે વિચાર કરો કે સોલ્યુશન જે છે એ સ્પિરિચ્યુઅલ છે. મટીરિયલ પ્રોબ્લેમનું સોલ્યુશન મટીરિયલ લેવલ ઉપર નથી. તો વાત હું તમને એ સમજાવતો હતો કે સૌથી પહેલાં જો પોતાને સનાતની હિન્દુ માનો છો તો ધર્મનો વિરોધ બંધ કરો પહેલાં, સૌથી પહેલું કામ. તમને નથી સમજાતું કાંઈ, તમને કોઈ પરંપરાઓ માઇન્ડમાં નથી બેસતી, તો જાણકાર શાસ્ત્રના જે લોકો છે એની પાસે જઈને એનું સોલ્યુશન લો. સીધો અંધશ્રદ્ધાનો સિક્કો ન મારો. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, થોડીક એના રિલેટેડ વાત કહી દઉં. ઘણા એ કે આ શ્રાદ્ધ છે ને અંધશ્રદ્ધા છે, લોકો માને છે. કેમ? તો તમને નથી ખબર કે વામપંથી જે ગેંગ છે ને એણે કથા ચલાવી છે. હું કે એક પંડિતજી ગંગાજીમાં તર્પણ કરતા હતા પિતૃવનું, તો પિતૃવન જળ આપતા હતા એટલે ફકીર આવ્યો ને, અને ફકીરે પૂછ્યું કે આ શું કરો તમે? કાંઈ નહીં, મારા પિતૃવને પાણી આપું છું. તો ઓલો ફકીર હતો, એણે નક્કી ઈ ઊંધી દિશામાં માંડ્યો જળ નાખવા. એટલે પંડિતજી એને પૂછ્યું કે તમે શું કરો છો? તો કે અહીંથી 500 કિલોમીટર દૂર આપણું ખેતર, આપણે ખેતરે પાણી પાવી શકીએ. પંડિતજીએ કીધું કે 500 કિલોમીટર દૂર પાણી થોડું જાય, તો એ કે તમારું અહીંથી પિતૃલોક સુધી વયું જાય, તમારું 500 કિલોમીટર ન જાય. આ કથા લગભગ બધાએ સાંભળીએ છે. અને આવી કથાઓ સાંભળીને આપણે શું કરીએ છીએ? ધર્મનો, આ અધૂરી વાત છે. હવે રિયલ પ્લેટફોર્મ ઉપર આવો. આગળ કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવિત હોય, એટલે કે આ સ્થૂળ શરીરમાં છે, એના નિયમ જુદા છે. જ્યારે એનું મૃત્યુ થાય, સૂક્ષ્મ શરીરમાં આવે, તો એના નિયમ પણ જુદા છે. જ્યાં સુધી સ્થૂળ દેહ છે, પ્રાપ્ત થવાવાળી વસ્તુનું સ્વરૂપ પણ કેવું હોય? સ્થૂળ. જેમ કે આને જીવાડવા માટે શાક, રોટલી, દાળ, ભાત જોઈ, એ સ્થૂળ રૂપમાં દેવું પડે. સૂક્ષ્મ રૂપમાં જ્યારે કોઈ પિતૃ બને છે, એનો અર્થ છે મન, બુદ્ધિ, અહંકારના સૂક્ષ્મ શરીરમાં વાસ કરે છે, તો એને પ્રાપ્ત થવાવાળી વસ્તુઓ પણ કેવી હશે? સૂક્ષ્મ. તો જ્યારે આપણે અહીંયાથી જળ કે તલની અંજલીઓ આપીએ, જેને જલાંજલિ, તિલાંજલિ કહીએ છીએ આપણે, તો અહીંયાથી આપવામાં આવેલું પિતૃ તર્પણ એને કોઈ એનર્જીના રૂપમાં ત્યાં પ્રાપ્ત થાય છે. જે શક્તિ કે જ્યાંથી, માની લો કોઈ પિતૃ બન્યા છે પિતૃલોકમાં, તો એને ભોજનના રૂપમાં મળે. કોઈ આપણા પૂર્વજ દેવતા બન્યા છે સ્વર્ગમાં, તો એને અમૃતના રૂપમાં મળે. કોઈ પશુ પક્ષી બન્યા છે, તો એને એના ખોરાકના રૂપમાં મળે. આ શ્રાદ્ધ કર્મ, આ એક વૈજ્ઞાનિક સિસ્ટમ છે આખી. અને સીધી ભાષામાં કહું, સુરતથી પૈસા નાખો, વગર વાયરે દિલ્હી નીકળે છે કે નહીં?
તો આપણા મગજની સિસ્ટમ આટલી સૂક્ષ્મ હોય તો જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે એની સિસ્ટમ નહીં હોય, તમે અહીં કંઈક આપો એને ત્યાં મળે છે કે નથી? રૂલ્સ નથી સમજતા આપણે, પરંપરાઓ નથી સમજતા. તમે ગાડી લઈને રોડ ઉપર નીકળ્યા, રેડ લાઇટ સિગ્નલ થયું, ગાડી ઊભી રાખજો, સેમ ટાઈમ ઉપરથી પ્લેન નીકળે, તેમ કહો હવલદાર એ આવ્યા, ઓલું કેમ ઊભો નથી રહ્યો? ભાઈ એ લાલ લાઇટ સિગ્નલ રોડ ઉપર હાલવાવાળા માટે છે, એ ફ્લાઇટને લાગુ પડે નહીં. એમ જીવિત શરીરના નિયમ મૃત શરીર ઉપર લાગુ પડે નહીં, આ સિદ્ધાંત છે શ્રાદ્ધ. હવે આવી કોઈક આ ફકીરવાળી કથા આપણને સંભળાવે એટલે આપણે તો એમાં નાઈ નાખવી કે હારું આપણું બધું અંધશ્રદ્ધા જ લાગે છે. સનાતન ધર્મથી સાયન્ટિફિક ધર્મ આખા વિશ્વમાં કોઈ નથી. મારી વાત નથી, નાસાને પૂછી લ્યો. આ દુનિયામાં એક જ ગ્રંથ છે જેની ઉપર નાસા રિસર્ચ કરે છે, એ છે ઋગ્વેદ. કોઈ દી સાંભળ્યું છે કુરાન ઉપર કોઈ રિસર્ચ કરી, બાઇબલ ઉપર રિસર્ચ કર્યું છે કોઈ? સનાતન ધર્મના ગ્રંથો ઉપર શા માટે? કારણ કે સાયન્સની ટોટલ થિયરીઓના ટ્રેસ તમને વેદોમાં મળશે, અન્ય કોઈ ધર્મના ગ્રંથમાં નથી. આવા મહાન ધર્મમાં આપણને અંધશ્રદ્ધા સિવાય કંઈ દેખાતું નથી. ગોસ્વામી તુલસીદાસજી હનુમાન ચાલીસા જાણો છો ને? એમ યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલ જાનો. પૃથ્વીથી સૂર્યનું અંતર યુગ સહસ્ત્ર, 1000 યુગ, એને તમે આજના સાયન્સમાં કેલ્ક્યુલેશન કરો ને, પોઈન્ટ ટુ પોઈન્ટ આન્સર નીકળે. જેથી વિજ્ઞાનનો જન્મ નહોતો ને તેથી આપણા ભારતના ઋષિઓને ખબર હતી કે આ પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે. હા, કોઈને સાયન્સથી સમજવું હોય તો એ છે આમાં બધું ટોટલ વસ્તુ. તમે જે થિયરી પર અચ્છા, ઘણા લોકો એકવાર વિદર્ભે એક પ્રશ્ન કર્યો હતો, એ કે તમે કહો છો કે હનુમાનજી મહારાજ સૂર્યને ગળવા ગયા તો હવે સૂર્ય પૃથ્વીથી 13 લાખ ગણો મોટો, હનુમાનજી મહારાજ બાળક, તો એટલા મોટા સૂર્યને એક બાળકે કેવી રીતે ગળ્યા? આ પ્રશ્ન તમને કોઈ કરે રામાયણમાંથી શું ઉત્તર આપશું આપણે? જો સાયન્સની એક થિયરી લઈએ આપણે કે પૃથ્વીના વાતાવરણથી કોઈ વસ્તુ જ્યારે બહાર નીકળી જાય તો એનું સ્વરૂપ બૃહદ થઈ જાય. તો હનુમાનજી મહારાજ જ્યારે નીકળ્યા તો એનું સ્વરૂપ એટલું વિશાળ થઈ ગયું કે સૂર્ય એની સામે એક ફળ જેવડા થઈ ગયા. અને આ જ થિયરીને આજનું સાયન્સ બ્લેક હોલ થિયરી કહે છે. એ વાત રાઈટ છે કે રોંગ છે? તમે ભણેલા છો બધા અહીંયા, વાત સમજો? આ શાસ્ત્ર છે, કોઈ મેન્ટલ સ્પેક્યુલેશન નથી, કોઈ ભાવુકતાવાળી વાતો નથી, પરફેક્ટ સાયન્ટિફિક ધર્મ. એક એક થિયરીઓમાં ધર્મ છે. ન્યૂટને ગ્રેવિટી ફોર્સ આપ્યું આપણને, તો એન્ટી ગ્રેવિટી ફોર્સ પણ કણાદ સંહિતામાં છે, મહર્ષિ કણાદ. તમે જોઈ શકો છો, શ્રદ્ધા નથી આપણને. હવે એકવાર મેં અમારો ભગવદ્ ગીતા કોર્સ હતો, આવી બધી મેં સાયન્સની વાતો કરી, એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો તો આપણા ઋષિ મુનિએ મોબાઈલ કેમ ન બનાવ્યા? એ કે ના યાર, બુદ્ધિમાન માણસ છે, જો આટલું બધું આપણી પાસે જ્ઞાન હતું, આટલું નોલેજ હતું, તો આ મોર્ડન ઇક્વિપમેન્ટ જે બધા બની રહ્યા છે એ આપણા ઋષિઓએ કેમ ન બનાવ્યા? હતા જ કોઈ, નો ડાઉટ. વિમાન શબ્દ ક્યાંથી આવ્યો પહેલા? શાસ્ત્રો વિમાનનું અસ્તિત્વ, પણ તોય એનો પ્રશ્ન હતો. એટલે મેં કીધું આ મોબાઈલ આવતા કેટલા ડખા સમાજમાં થયા છે ઉભા, એ જોવો તમે. એમ આપણા ઋષિમોને ખબર હતી કે આવડા ડખે ચડવાના, એટલે બનાવ્યું નહીં, માથા કોઈ વાળું બનાવવું જ નથી, લોકો સુખેથી જીવન જીવે. તો મારે તમને વિશ્વાસ એટલો કરાવવો છે કે શાસ્ત્ર કોઈ અંધશ્રદ્ધા નથી. લોકો આપણા મનમાં એવું ફસાવવા માગે છે કે હિન્દુ ધર્મ જે છે ને એ પ્યોર અંધશ્રદ્ધા છે, એવું નથી. કોઈ પણ વાતને કોઈ પણ જાણકાર વ્યક્તિથી સમજવાની ટ્રાય કરો તો આ બધી વાતો સમજાશે. આપણા પૂર્વજો જે વસ્તુ કરી રહ્યા હતા ને એમાં કોઈ વસ્તુ ખોટી નથી, બધાની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે. આપણે એ દ્રષ્ટિકોણથી ક્યારેય શાસ્ત્રને જોયા નથી, એટલે આજે આપણને એવું લાગે છે કે આ બધું અંધશ્રદ્ધા નહીં. આપણી પાસે જે જ્ઞાન છે ને એ દુનિયામાં ક્યાંય નથી, અને આખું વિશ્વ એનો ઉપયોગ કરે છે. અત્યારે આપણે એનાથી દૂર જઈ રહ્યા છીએ, તો જીવનમાં સમસ્યાઓ નહીં આવે તો શું આવશે વિચારો તો. પણ આનું સમાધાન છે આપણી પાસે કે પ્રત્યેક હિન્દુઓના ઘરે 4 ગ્રંથ હોવા જોઈએ કમ્પલસરી, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, રામાયણ અને મહાભારત. આ 4 ગ્રંથ હોય ને
એટલે આપણું પણ જીવન સિક્યોર છે, આપણી આવવાવાળી પેઢીનું જીવન પણ સિક્યોર છે. વાત સમજાય? તમે કહો પણ અમારે વાંચવું નહીં, રાખો, તમે નહીં વાંચો તમારી આવવાવાળી પેઢી વાંચશે, પણ આ ચાર ગ્રંથ ઘરમાં હોવા જરૂરી છે. તમને એવું લાગશે કે આ અધ્યાત્મથી થાય શું, હું એનો એક પ્રેક્ટિકલ દાખલો તમને કહું, એક પ્રેક્ટિકલ વસ્તુ આપણે સમજીએ. જ્યારે આ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાન સ્વામી જ્યારે અમેરિકા ગયા 1965માં, અને એમણે આ મુવમેન્ટની શરૂઆત કરી, એ સમયે અમેરિકામાં એક સમસ્યા હતી કે 15 વર્ષથી લઈને 35 વર્ષના યુવાનો ડ્રગ્સના નશામાં લાગી ગયા અને LSD નામનું ડ્રગ્સ લેતા હતા. LSD મગના દાણા જેટલી ટેબ્લેટ આવે, એનું ઇન્જેક્શન નહીં આવે. એક ટેબ્લેટ લ્યો એટલે 1000 સિગરેટ પીવો ને એટલો નશો થાય એ ઘરે આ LSD. અને પ્રભુપાદજીનું પ્રવચન હતું ન્યુયોર્કની અંદર, નાની એવી એક દુકાન ભાડે રાખેલી, એમાં એવું કંઈ નહોતું, બહુ મોટા મંદિરો આલિશાન હતા. તો આ LSD બનાવવાવાળા જે હતા ને એ આવ્યા, ત્યાં આવીને આમ રૂમ નાનો આવ્યો એટલે બધા બેઠા હતા અને પાછળી ગેટ ઉપર ઊભા રહ્યા, પ્રભુપાદજીનું આખું પ્રવચન સાંભળ્યું. અને પછી એણે કીધું કે સ્વામીજી એક પ્રશ્ન છે. શું? એ કે તમે આ ડ્રગ્સ લેવા ના પાડો છો, તમે લીધું છે તો તમને કેમ ખબર કે તમે આ મંત્ર આપો છો એ વધારે કામ કરે છે કે અમારું LSD કામ કરે છે? એને એમ કે સ્વામીજીને હલવડાવી આપણે, પ્રશ્ન કરી, પ્રભુપાદ પ્રભુપાદ છે. એણે કીધું મેં તો જીવનમાં ચા પણ નથી પીધી ક્યારેય, મેં ભલે નથી લીધું પણ મારા શિષ્યોએ આપેલા એ જ કરતા હતા એ કેવડા. તો હયગ્રીવ મહારાજ બેઠા હતા, એને કીધું હયગ્રીવ આનો જવાબ આપો તમે. તો એણે કીધું એ કે જો પહેલાં જ્યારે અમે ડ્રગ્સ લેતા ને તો એવું લાગતું અમે આધ્યાત્મિક આનંદમાં જઈ રહ્યા છીએ ઉપર ને ઉપર, પણ એ કે પ્રોબ્લેમ એ કે નશો ઉતરે ને એટલે પાછા હતા નાન્યા. આવું થાય ને, માની લો કોકને 50 લાખનું લેણું થઈ ગયું એટલે એ દારૂ પીએ, ભૂલી જાય કે આપણે દેવાના જ કોઈ, પણ નશો ઉતરે પછી યાદ આવે ને કે આપણે દેવાના જ. એટલે નશો તમને પાછા એના એ બિંદુ ઉપર લાવીને ઉભા રાખી દે, વાત સમજ્યા? પણ એ કે આ સ્વામીજીએ જે મંત્ર આપ્યો છે, આ હરે કૃષ્ણ મહામંત્ર, એકવાર ઉપર ગયા પછી ફરીને ક્યારેય નીચે આવવાનો નહીં. તમારા ડ્રગ્સનો નશો ઉતરે, આ ભગવાનના નામનો નશો ક્યારેય ઉતરતો. અને બીજા દિવસે ટાઈમ્સ ઓફ ન્યુયોર્કની અંદર આ લેખ છપાણો કે ભારતથી આવેલા એક સ્વામીજીનું કહેવું છે કે એની પાસે એક એવો નશો છે કે જે હંમેશા ઉપર રાખે, કોઈ દી નીચે આવવા દેતા નથી, આ અધ્યાત્મનો નશો છે. અને એ 1965માં લાગેલા એ હિપ્પીઓ આજે પણ હજી ભજન કરે છે. 50 વર્ષથી વધારે સમય થયો, હજી સુધી નશામાં કોઈ દી પાછા ગયા નથી. બાકી આપણાએ કરોડો લીટર ગંગાજળ બગાડ નાખ્યું, સંકલ્પ લઈ લઈ માવા નહીં ખાવી, હરિદ્વારમાં જાય ગંગામાં નાખે માવા, એટલે ન્યા નથી નાખવાના, હે ન્યા ઘા કર, હાલો આજથી બન, વળી પાછા અહીંયા આવે ને 2 વર્ષ થાય વળી પાછા નશામાં લાગી જાય. શું કામ? કોઈ પવિત્ર વસ્તુ તમને થોડી વાર માટે પાપથી દૂર કરી શકે, પણ પાપ કરવાની જે વાસના છે, જે ઈચ્છા છે, એનું શું? તમે બધા સૌરાષ્ટ્રથી આવો છો એટલે તમને બધાને ખબર હશે કે ઘાસ છે ને ચોમાસામાં જ ઉગે. કેમ? જેવું વરસાદ થાય એ વરસાદનું બિંદુ ભૂમિને સ્પર્શ કરે એટલે તરત ઘાસ ઉગે. બીજ તો અંદર પડ્યા જ હોય પણ એ શિયાળામાં કે ઉનાળામાં ઉગતા નથી. એમ કોઈ વ્યક્તિ આવું પ્રાયશ્ચિત કરે ને તો એનું પાપ નાશ થઈ જાય, પણ પાપ ફરીથી શું કામ કરે છે? કારણ કે એ પાપ કરવાની જે ઈચ્છા, જે વાસના અંદર પડી છે, એ પ્રાયશ્ચિત નષ્ટ કરી શકતું નથી. તો કોઈ વ્યક્તિને આપણે એમ કહેતો વ્યસન મૂકી દો, એ એમ ન મૂકે. જ્યાં સુધી એ હાયર ટેસ્ટ નહીં લે ત્યાં સુધી લોઅર ટેસ્ટ જાય. આપણે એ બધા શું કરે ખબર? ફોર્સ કરે. અમે કોકના ઘરે જઈને પ્રભુજી આને કયો માવા બંધ કરી દે, ભાઈ હું કામ દુશ્મન વધારો છો અમારા, કારણ કે ઓલાને ખબર પડે પછી અમને ભાળે ને તો એ અલગ રસ્તે જ નીકળે. પછી નકરી કે હમણાં કે હેક માવો, મેં કોઈ દી કોઈને કીધું જ નથી વ્યસન નહીં કરો. એવું હું કામ? આપણને ખબર છે કોઈ માણસ વ્યસન કરે શું કામ? એને એમાં કંઈક રસ આવતો હોય તો જ વ્યસન કરે ને.
તો એનું વ્યસન જો બંધ કરવું હોય તો એનો ટેસ્ટ બદલાવવો પડે. એ જે રસ લે છે ને, લોઅર ટેસ્ટ છોડવો હોય ને તો એને હાયર ટેસ્ટ દેવો પડે. કોઈક લીમડાનો જ્યુસ પીતો હોય ને, હવે એને એ બંધ કરાવે તો એને સ્ટ્રોબેરી ન અપાય, તો લીમડાને ડિલીટ કરે ને. એમ વ્યસનના રસમાંથી કોઈને બહાર કાઢવા હોય તો હાયર ટેસ્ટ, અને હાયર ટેસ્ટનો છે હરિનામ. ભગવાનનું નામ લેતો થાય, ગેરંટી છે કે એકવાર ગયેલું વ્યસન જીવનમાં ક્યારેય પાછું ન આવે. કોઈને ટ્રાય કરી હોય તો આ કરી દો. આનાથી શ્રેષ્ઠ ઉપાય આ વિશ્વમાં વ્યસન છોડવાનો એ કંઈ નથી. અને જેટલા પણ ઇસ્કોનના વિદેશી ભક્તો તમે જુઓ છો, એ બધાની તો કથા કરાય એવી નથી, એવી અવસ્થામાં હતા. એ આજે ચા પણ નથી પીતા, કાંદા લસણ પણ નથી ખાતા. આટલું મોટું પરિવર્તન ક્યાંથી આવે છે? આ શક્તિ ભગવાનના નામની, આ અધ્યાત્મનો પાવર છે. અને આ જ પાવર આપણી સમસ્યાઓના સમાધાનમાં પણ કામ કરશે. સુરતનો દાખલો આપો. મારું પાંડેસરા સત્સંગ જે ચાલે છે એમાં એક ફેમિલી આવ્યું એના બાળકને લઈને. એ કે અમારો છોકરો ડ્રગ્સ લે છે, કાંઈ વાંધો નહીં, લઈને આવો તમે. થોડા દિવસ સત્સંગમાં આવ્યો, હરિનામ કરતો થયો. આજે સત્સંગનું સંચાલન એ કરે છે, ચાય નથી પીતો. આ તમારી જાણ માટે, આ કોઈ એક દાખલો નથી, આવા હજારો બાળકો છે જે ડ્રગ્સના વ્યસનમાંથી નીકળે. આજે ડ્રગ્સ છોડાવવાના કેન્દ્રો ચાલે છે, ન્યા મૂકે ત્યાં સુધી ઠીક, પાછો આવે એટલે પાછો ક્યાંક. અને જો મિત્રો આપણા એવા હોય, જરાસંઘ ને હતા એવા, મિત્ર કોણ છે આ જગતમાં સાચો, જે પતનના માર્ગેથી આપણને બચાવે, આ જ સાચો મિત્ર. બાકી માવો કાઢીને કે ગ્લેન્ડ કોગડો તોય સમજી લો દુશ્મન છે આપણો. વાત સમજે? જરાસંઘ ને કઈ વાર હારી ગયો તો એને નક્કી કર્યું જંગલમાં જઈને તપ કરવી, આ કાંઈ ધંધો કરવો નથી. તે ઓલા એના મિત્રો હતા ને ભેગા થયા, અરે તમારી જેવો રાજા. અને એક છોકરાથી બી ગયો એ કે હાલો અમે સપોર્ટ કરી. એટલે ક્યારેક ક્યારેક મિત્રો શું કરે ખબર, ઓલા બિચારાને સુધરવું હોય ને તો એ કે ના ના અમને મૂકીને ક્યાં જાતો તું, એ પાછો બેહારે. એટલે આવી મિત્રતા જે છે ને એ મિત્રતા નથી, આ મિત્રતાના રૂપમાં શત્રુતા છે. અસલી મિત્ર એ છે જે આપણે થોડા પતનના માર્ગે ગયા હોય ને તો ત્યાંથી આપણને પાછા વાળે, આ સાચો મિત્ર છે. અને એક વાત અંતિમ, કે આ બધી સમસ્યાઓનું સમાધાન અધ્યાત્મ છે એ તો તમે સમજ્યા. મેં તમને આ હરિનામનું એક્ઝામ્પલ આપ્યું, થિયરિકલ પણ છે પ્રેક્ટિકલ પણ છે. અને તમે બધા વિદેશોમાં જતા હશો, તમે વિદેશોની અંદર જોતા પણ હશો કે ભગવાનના નામની શું અસર થઈ છે. આજે વિશ્વના અંદર એવો કોઈ દેશ નથી કે જ્યાં આપણું હિન્દુ મંદિર નહીં હોય, જ્યાં ભગવાન રાધા કૃષ્ણ નથી કે લક્ષ્મીનારાયણ દેવ નહીં હોય, કે જ્યાં તમને ભગવાનનો પ્રસાદ ન મળે. કોઈ પણ દેશમાં વયા જાવ, કારણ શું છે કે લોકો જ્યારે આ ભૌતિકતાથી થાકે છે ને, એ ચાહે હિન્દુ મુસ્લિમ કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, જ્યારે આ મટીરિયલ લાઈફથી થાકે ત્યારે એનું એક જ આશ્રય સ્થાન છે અને એ છે ધર્મ. એટલે જો એક બીજી વાત આપણા ગુજરાતીઓના મનમાં જે ઘર કરી ગઈ છે ને, એ વાત સમજો કે સારું આપણે ભજન કરશું ને તો ખાશું શું. ભક્તિને, ભજનને અને ધંધાને કાંઈ લેવા દેવા નથી. તમે જો બિઝનેસ કરો છો, તમે બિઝનેસમેન છો પણ સાથે ભજન કરો છો તો તમે સ્ટ્રેસ ફ્રી બિઝનેસમેન બનશો. આખું ગામ ટેન્શનમાં છે, માર્કેટ આમ થઈ ગયું તેમ થઈ ગયું, પણ તમારી પાસે અધ્યાત્મનો પાવર હશે, તમે ક્યારેય પાછા નહીં પડો. જો કોઈ વિદ્યાર્થી ભક્તિ કરે છે તો એને કોઈ દી એક્ઝામનું કે રિઝલ્ટનું ટેન્શન નહીં હોય, એ હંમેશા આનંદમાં હશે. કોઈ ગૃહિણી, કોઈ લેડીઝ ભક્તિ કરે છે તો એના ઘરમાં ક્યારેય કોઈ પ્રકારના ઝઘડા કે સમસ્યાઓ નહીં હોય. ભક્તિને આપણે જોડવાની છે આપણું જે પ્રોફેશન છે એની સાથે, નહીં કે આપણે ત્યાંથી નીકળીને જંગલમાં એવું આપણી થાય એમ નહીં. મેં પહેલાં કીધું, અને જો પાછા મૂકીને વયાઈ ગયા તો ધંધા ત્યાં જઈને એ જ કરવાના. એટલે સ્વભાવ આપણો શું છે ને, એ પહેલાં આપણો વેપારી સ્વભાવ છે, ધંધો જ કરો પણ સાથે સાથે ભગવાનનું ભજન કરો. એટલે એ જે મેન્ટાલિટી છે કે ભજન કરશું તો બધું છોડી દેવું પડશે, એવું કાંઈ નથી ભાઈ. ભક્તિને ધંધાને કાંઈ લેવા દેવા નથી. થોડો એવો સમય આપણને 24 કલાક ભગવાનને આપ્યા છે, એમાંથી થોડો સમય રાત્રે તમે ઘરે આવો છો, આખો દીમાં ટાઈમ નથી મળ્યો, સૂતા પહેલાં બે માળા કરો, સૂઈ જાઓ. આખા દિવસની
જે કાંઈ માથાકૂટ થકાન છે ને શાંતિ મળશે. એવું નથી કે 24 કલાક આ જ કરવાનું. તમારે આપણું વ્યવહારિક કામ કરતાં કરતાં આપણે ભગવાનને આપણી સાથે જોડવાના છે. જે આપણા જીવનમાંથી નીકળી ગયા છે, આપણા જીવનમાં ખૂટે છે શું? ભગવાન. એને જોડો બસ, એટલે આપણું જીવન પરિપૂર્ણ બનશે, સુખમય બનશે, આનંદમય બનશે. કમી અધ્યાત્મની છે એને પૂરી દો, બાકી તમે કરોડો અરબો રૂપિયા કમાવો, શાસ્ત્રની ના નથી પાડતું. આસક્તિ ન હોવી જોઈએ, આ મુદ્દો છે. ધન છોડવાની વાત શાસ્ત્રમાં છે જ નહીં ક્યાંય. બધી જગ્યાએ ધ્યાનથી વાંચજો, લખ્યું આસક્તિ. અને જો ધન એટલું જ ખરાબ હોત તો અર્જુનને રાજા બનાવવા મહેનત હું કામ કરે? ભગવાન કૃષ્ણભાઈ યુધિષ્ઠિરને રાજા બનાવવા હું કામ મહાભારત કરે? વાત સમજાય છે? ક્યાંક ક્યાંક વ્યાખ્યાઓ ગલત લોકોએ નાખી દીધી છે અંદર. અર્જુન ગૃહસ્થ છે, આપણે લગ્ન થયા હોય એક એક ઘરવાળી, એને 4 હતી, તોય ભક્ત છે, ભજન કરે છે, એને આપણે એકમાં નવરાય નથી. ટાઈમ કાઢવો પડશે. સૌથી મોટા ગૃહસ્થ ભક્ત છે અર્જુન, ભગવાનના મિત્ર પણ છે. તો જો મૂળ વાત એ સમજવાની છે કે જેવી રીતે એક વૃક્ષ જ્યાં સુધી જમીન હારે જોડાયેલું હોય ત્યાં સુધી હર્યું ભર્યું હોય, લીલું હોય, એમાં ફળ આવે, ફૂલ આવે, પણ જ્યારે એ જમીનને છોડી દે પછી એને સુકાવવું પડે. તમે વિશ્વમાં ગમે ત્યાં રહ્યો, ગમે એ ફિલ્ડમાં બિઝનેસ કરો, પણ જ્યાં સુધી ધર્મ સાથે જોડાયેલા છો તમે સિક્યોર છો, સેફ છો, હર્યા ભર્યા રહેશો તમે, તમારું પરિવાર. પણ જે દિવસે ધર્મના મૂળ છૂટ્યા એ દિવસે આ પરિવારને કોઈ બચાવી શકવાનું નથી. તો આ મૂળ જે છે એ ધર્મ સાથે જોડાયેલું રહેવું જોઈએ. આ ગીતાનો સાર છે. 1866 ભગવાન કૃષ્ણે કીધું, અર્જુન સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુજો. તો ભગવાનની શરણાગતિ લેવી આ જ શ્રેષ્ઠ ધર્મ છે. ભગવાનની ભક્તિ જ શ્રેષ્ઠ ધર્મ છે. બાકી તમામ ધર્મનો ત્યાગ કરી અને ભગવાનને શરણાગત થવું આ ગીતાનો સાર છે. અને કળિયુગમાં ભક્તિ શું છે? આપણે કોઈ ધ્યાન તપ આ તે કરવાની જરૂર નથી. સુખદેવ ગોસ્વામી કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગોળ. આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે, પણ એમાં એક મહાન ગુણ છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. જો કોઈ કૃષ્ણનું કીર્તન કરે, ભગવાનના નામનું કીર્તન કરે, તો એ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ અને પરમપદને પ્રાપ્ત કરી લેશે. કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી બહુ પારા. ગોસ્વામી તુલસીદાસ કહે છે, કળિયુગમાં એક જ ભજન છે, એ છે ભગવાનનું નામ લેવું, અને એ પણ કોઈ નિયમ વગર, કોઈ ટાઈમ લિમિટ વગર. હવારે લ્યો તોય હાલે, બપોર લ્યો તોય હાલે, હાંજે લ્યો તોય હાલે. મૂળ એક વાત છે, નામ લ્યો 24 કલાકમાં ગમે ત્યારે, ખાતા પીતા ઉઠતા બેઠતા કામ કરતા એની ટાઈમ જો ભગવાનનું સ્મરણ કરશો આસાનીથી બહુ સાગર પાર થઈ જાઓ. આ કળિયુગનો ધર્મ છે હરિનામ સંકીર્તન. અને એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એણે આ કરવું જોઈએ. જો તમે તમારું આત્મકલ્યાણ ચાહો છો, મૃત્યુ બાદ પણ કલ્યાણ ચાહો છો, તો ભગવાનના નામનો આશ્રય લ્યો. આ આપણા વૈદિક શાસ્ત્રોનો સાર છે કે કળિયુગમાં બીજું કાંઈ હું કામ નથી કરવાનું. આપણી થાય એમય નથી, ટાઈમ છે આપણી પાસે યજ્ઞ કરવાના, ધ્યાન કરવાના, તપ કરવાના. હજી હું એમ કહું, હજી આપણે 2 કલાક હાંકવાનો છે, તો કહે ભાઈ રહેમ કરો અમારી ઉપર. એમ કે હું પગ મંડ્યા દુખવા બેઠા બેઠા. હવે આપણે અહીંયા 1.5 કલાક હરખા બેસી ન એકતા હોય, આપણી તપ થાય. કોઈ કે ધ્યાન કરો, હું ધ્યાન કરું? આંખ બંધ કરે તો ઉઘરાણીવાળા દેખાય આમે. આ ધ્યાન થાય? સંભવ નથી. ભગવાન આ બધું જાણે છે કે કળિયુગના લોકો પાસે ટાઈમ નથી અને શરીર અનુકૂળ પણ નથી આ બધું કરવા માટે. એટલે એણે કીધું કે કળિયુગમાં જે ખાલી મારું નામ લે એ બધા દોષોથી મુક્ત થઈ અને મને પ્રાપ્ત કરી લેશે. તો કલિસંતરણ ઉપનિષદ યજુર્વેદમાં કીધું છે કે આ 16 શબ્દનો જે મહામંત્ર છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, ઇતિ 16 ષટકમ નામનામ કલો કલ્મશ નાશનમ. બ્રહ્માજી નારદજીને કહે છે કે આ 16 શબ્દનો મહામંત્ર જો કોઈ જપ કરે તો આનો કળિયુગમાં ઉદ્ધાર નિશ્ચિત છે. આ
વેદ વાક્ય છે, યજુર્વેદ કલિસંત્રણ ઉપનિષદ. તો ભગવાનનું નામ લ્યો. તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, કોઈ પણ ધર્મમાં તમારી શ્રદ્ધા હોય, કોઈ પણ મતને માનતા હોય, કોઈ બાધા નથી ભગવાનના નામમાં. બસ ભગવાનનું નામ લ્યો, ભવસાગર પાર થાવ. આ સીધી સ્કીમ છે. તો આમાં આપણા સર્વનું કલ્યાણ છે, સમાજનું, રાષ્ટ્રનું, આ બધાનું કલ્યાણ હિત આમાં છે. તો વાતો તો ઘણી બધી છે, પણ આપણી પાસે ટાઈમે લિમિટ છે. કારણ કે હરિ અનંત, હરિકથા અનંત. તો ફરી ક્યારેક મળશું પાછા અને ડિસ્કશન કરીશું. તો આપ સર્વથી અપેક્ષા છે કે પોતાના આત્મકલ્યાણ માટે ભગવાનના નામને જીવનમાં સ્થાન આપો. કારણ કે જે પોતાનું કલ્યાણ કરી શકે એ જ સમાજનું કલ્યાણ કરી શકે. જેને પોતાના કલ્યાણમાં રસ ન હોય બીજાનું કેમ કરે ભાઈ? એટલે આ આપણા આત્મકલ્યાણનો સરળ અને શોર્ટકટ માર્ગ છે કળિયુગમાં. તો આ બુદ્ધિમાન વ્યક્તિ સુખદેવજી કહે છે, યજંતિ સુમેધસ. કળિયુગમાં જે હરિનામ લે છે એ આ દુનિયાનો સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે. આવું ભાગવત નવયોગેશ્વર સંવાદોની અંદર છે. તો આપણે પણ બુદ્ધિમાનોના લિસ્ટમાં જો નામ લખાવવું હોય તો ભગવાનનું નામ જપો. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. શિલ પ્રભુપાદ કી ઇદાય ગૌર પ્રેમાનંદે. સમય નથી છતાં પૂછી લઉં, કોઈનો કાંઈ પ્રશ્ન છે? મેં જે કીધું એમાં તમે એગ્રી ન હોવ, અથવા તમને લાગતું હોય કે આરતી, જો આરતીનો ક્રમ છે, સૌથી પહેલાં અગરબત્તી કરવાની હોય, ભગવાનના ચરણમાં 4 વાર, નાભીમાં 2 વાર, મુખ ઉપર 3 વાર અને સર્વાંગ 7 વાર, બરાબર. પછી ક્રમ આવે દીવો, ઘીનો પંચ પ્રદીપ હોય યા સિંગલ દીવો જે તમે રાખો, એકી સંખ્યામાં 1 અથવા 5, એને ચરણમાં 4 વાર, નાભીમાં 2 વાર, મુખ ઉપર 3 વાર અને આખામાં 7 વાર. આ નારદ પંચરાત્ર વિધિ અનુસાર ભગવાનનું અર્ચન થાય છે આ રીતે, બરાબર. ત્યાર પછી ત્રીજો ક્રમ આવે જળ, શંખ તમે રાખતા હો તો ભગવાનના, હવે બધી વસ્તુ 7-7 વાર હોય, જળ છે, પછી વસ્ત્ર રૂમાલ, પછી ફૂલ, પછી ચામર અને મોરપંખ, બરાબર. તો આ બધું 7-7 વાર, પછી 7 કરતાં વધારે વાર કરો તો એનો કોઈ દોષ નથી, પણ મિનિમમ 7 રાઉન્ડમાં લેવાનો. અને અગરબત્તી અને દીવાનો નિયમ શું છે? 4-2-3-7, બરાબર. 4-2-3-7 4237 યાદ રાખવાનું તમારે, બરાબર. તો હવે જે ઘરે અર્ચન કરો કાલથી જ આ પ્રમાણે શરૂ કરો. ઓકે, ખૂબ બધી તાળીઓના નાદ સાથે વધાવીએ આજે ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજીને.